એક અરખા ખાના નું આપેલા હોય એવું બને નહીં તો કેટલા છે આઠ ખાના છે રંગીન તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા ટોટલ આઠ ખાના છે ત્રીજી આકૃતિમાં એક બે ત્રણ ને ચાર રંગીન છે પછી

એનાથી મોટું કયું ચિત્ર રંગીન છે તો કે ત્રણ ચિત્ર ત્રણ ભાગ વાળું તો એનો અપૂર્ણાંક અમને ત્રણ ના છેદમાં આઠ મળ્યો છે તો આનાથી મોટો આ અપૂર્ણાંક છે તો આપણે આમ લખી શકીએ લેસ દેન બરોબર તો આપણે અહીંયા ચડતો ક્રમ લખીએ છીએ શું લખીએ છીએ ચડતો ક્રમ બરોબર છે અહીંયા આપણે ઓપ્શન માં કીધું કે ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો બરોબર તો આપણે બંનેમાં ગોઠવીશું બીજો અપૂર્ણાંક છે છ છેદમાં એના ત્રણ પછી કયું છે તો કે ચાર ના છેદમાં આઠ આવશે પાંચમું ઓલા ચોથું છ ના છેદમાં આઠ તો અહીંયા તમે જુઓ તો બધાના છેદમાં આઠ છે પણ તમે જોશો તો અહીંયા એક એનાથી મોટું છે ત્રણ ત્રણ થી મોટા ચાર ને ચાર થી મોટા છ તો આપણે જ્યારે છેદ સમાન મળે છે ત્યારે અંશનો ઉપયોગ કરીને આપણે ચડતો ક્રમ અથવા તો ઉતરતો ક્રમ તો ઉતરતો ક્રમ આપણે ગોઠવવો હોય તો શું આવે ઉતરતા ક્રમની અંદર તો એમાં શું આવશે તો કે સૌથી મોટો આંકડો છે એ પેલા આવે પછી એનાથી નાનો પછી એનાથી નાનો તો આનું ઊંધું લખી નાખવાનું આનું ઊંધું લખી નાખવાનું શું કરવાનું ઊંધું લખી નાખવાનું અથવા તો આની આ તમે નિશાની રા આનું આ લખો તો નિશાની કઈ આવી જશે આવડી ગ્રેટર દેન બરોબર છે કઈ આવી જશે ગ્રેટર દેન તો આનું આ તમે અથવા તો ઊંધું લખી નાખવાનું તો કે છ ના છેદમાં આઠ લેસ દેન ચાર છેદમાં આઠ લેસ દેન ગ્રેટર દેન નિશાઈ આવશે દોસ્તો બરોબર છે કેવી સાઈન આવશે ગ્રેટર દેન નિશાઈ આવશે કેમ કે આ મોટો ભાગ છે બરોબર છે એનાથી નાનો ભાગ આ થશે આનાથી નાનો ભાગ કોણ થશે ત્રણ ના છેદમાં આઠ અને સૌથી નાનો ભાગ છે એક ના છેદમાં આઠ છે બરોબર છે તો હવે ત્યાર પછી આ બી આકૃતિમાં તમે જોશો તો આપને આમાં કેટલા ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ખાના આપેલા છે તો આનું અપૂર્ણાંક આપને શું મળશે તો કે નવ ના છેદમાં નવ ટોટલ નવ ખાના છે પણ એનું અપૂર્ણાંક શું બનશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ખાના પૂરેલા છે આઠ ના છેદમાં નવ ત્યાર પછી

તો સૌથી નાનો આંકડો કયો છે અપૂર્ણાંક બને એટલે ત્રણ ના છેદમાં નવ એનાથી મોટો હતો કે ચાર ના છેદમાં નવ એનાથી મોટો તો કે છ ના છેદમાં નવ એનાથી મોટો તો કે આઠ ના છેદમાં નવ તો આ ચડતો ક્રમ થઈ ગયો તો ઉત્તરતો ક્રમ તમે તમારી આ પ્રમાણે તમે જાતે પણ લખી શકો છો સી કે બે ના છેદમાં છ ચારના છેદમાં છો આઠ છેદમાં છ અને છ ના છેદમાં છ આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો અને તેની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો શું મૂકવાનું છે યોગ્ય સંકેત રહેશે તો આની આપણે સંખ્યા અપૂર્ણાંકો આ જે અપૂર્ણાંકો આપેલા એને આપણે સંખ્યા રેખામાં દર્શાવીએ તો જરૂરિયાત મુજબ સંખ્યા રેખા અહીંયા ઝીરો છેદમાં કેટલા છેદ છ તો અહીં એકના છેદમાં છો બે ના છેદમાં છ ત્રણના છેદમાં છ ચારના છેદમાં છ પાંચના છેદમાં છ અને છ ના છેદમાં છ સાતના છેદમાં છ તો જરૂરિયાત મુજબ છે કેટલા બે ના છેદમાં છ તો અહીંયા રહ્યો આપણું તો એને નિર્દેશ કરી દઈએ ચારના છેદમાં છ તો એને આપણે અહીંયા નિર્દેશ કરી શકીએ આઠના છેદમાં છો તો અહીંયા આપણે થોડુંક વધારી દઈએ છીએ કેમ કે અહીંયા આપણે સંખ્યા રેખાની વધારે જરૂર પડી છે આઠના છેદમાં છો અહીંયા આવશે નવના છેદમાં છ

અપૂર્ણાંક છે મોટો ખુલ્લું રહેવું જોઈએ ઝીરો કરતા ઝીરો કરતા કોઈ પણ અપૂર્ણાંક છે એ મોટો રહેશે છ છે એક સંખ્યા નાની બને છ છે એ મોટા થાય એટલે અહીંયા લેસ ધેન આઠ છેદમાં અને પાંચના છેદ માં પાંચ છે નાના કહેવાય આઠ કરતા તો અહીંયા ગ્રેટર ધેન

એક ના તમે સાત ભાગ કરો અને એક ના તમે ચાર ભાગ કરો તો કયો કયો અપૂર્ણાંક મોટો થશે છેદ છે એ પાંચ છેદ કેવો છે પાંચ છે બંનેનો તો આપણે અંશ ઉપરથી કયો મોટો થશે તો પાંચ ના છેદમાં પાંચ પાંચ ભાગ્યા પાંચ ભાગ્યા અને નો પાંચ વડે ભાગા કરે તો શું આવે એક આવે અહીંયા જો અહીંયા

તો આ જે છે આપણને ભાગ નાના મળે એ કોઈ પણ આકૃતિ તમે દોરો તો એના ભાગ છે આપણને નાના મળશે એ જ આકૃતિના તમે પાંચ ભાગ કરો તો આની કરતા છે આ અપૂર્ણાંક છે કેવો થશે મોટો થશે